આ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા પરુણા ગામ પાસેથી પસાર થતી ગોમા નદીના અને તેના પરથી પસાર થતા વિદ્યાર્થીઓના. અહીં ભણવા આવતા વિદ્યાર્થીઓ તંત્રના આંખ આડા કાનને કારણે પાણી પર પસાર થઈ અપડાઉન કરવા મજબૂર બન્યા છે. પરુણા ગામ ગોમા નદીને કાંઠે વસેલું છે, જ્યાં સામે કાંઠે આવેલા કાશિયા ઘોડા, અગાસી, નિમુવાડી જેવા ગામના બાળકો અભ્યાસ માટે પરુણા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવે છે. વિદ્યાર્થીને અભ્યાસ માટે ગોમા નદી પસાર કરી અને પરુણા ગામની શાળાએ આવવું પડે છે. જો કે ગોમા નદી ચોમાસામાં બે કાંઠે વહે છે, જેના કારણે નદીના પટમાંથી પસાર થતી વખતે ચોમાસામાં વિદ્યાર્થીઓ પર સતત જીવનું જોખમ જળ ઉગતું રહે છે. પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાની ગોમા નદી આવેલી છે. ગોમા નદીમાં પરુણા પ્રાથમિક શાળામાં ભણવા જવા માટે ગોમા નદીમાંથી પસાર થવું પડે છે. આ સામેની પાળ પરથી કાસેગોળા જેવા વિસ્તારમાંથી પરુણા ગામમાં આવવા માટે નદી પસાર કરીને બાળકોને આવવું પડે છે, જીવના જોખમે આવવું પડે છે. ત્યારે આ છેલ્લા કેટલા વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો બાળકોને કરવો પડે છે. ચોમાસા દરમિયાન નદી પસાર કરવા માટે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓને નદી પસાર કરાવે છે. તો કોઈવાર નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે વાલીઓનો સંપર્ક કરી અને બાળકોને શાળાએથી લઈ જવા માટે પણ બોલાવવા પડે છે. શાળા ચાલુ હોય ત્યારે વરસાદ વરસે અને નદી સતત બે કાંઠે વહેતી થાય તેવા સંજોગોમાં બાળકોને પરત મોકલવાને બદલે શાળામાં રાખવાની વ્યવસ્થા કરવી પડે છે. કેમ કે નદીમાંથી પસાર થઈ શકાય તેમ ન હોય તેવા સંજોગોમાં સામે કાંઠે જવા માટે 20 કિલોમીટર કરતા વધુનો ઘેરાવો ફરવો પડે છે. કાસેગોડાથી અમારે પરુણા ગામમાં નિશાળે આવવાની ખૂબ તકલીફ પડે છે. વચ્ચે ગોમા નદી આવે છે અને ત્યાં વધારે પાણી આવી જાય તો અમને ડૂબી જવાનો પણ ભય લાગે છે. અને વધારે નદી આવવાથી અમે આ બાજુ તો સુરેલી 20 કિલોમીટર અમારે ઘેર જવું પડે છે અને વધારે અંદર થઈ જાય તો પછી નિશાળમાં રાત રોકાણ કરવું પડશે. પરુણા પ્રાથમિક શાળામાં ધોરણ 1-8 ના વર્ગમાં સામે કાંઠેથી 50 જેટલા બાળકો ભણવા માટે આવે છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આવવાના અને પરત જવાના સમયે ગોમા નદીમાં પાણીનું લેવલ કેટલું છે તે એક વાલી કે શિક્ષક પાણીમાં પટ પસાર કરી અને તેનું પ્રમાણ જાણીને આવે છે. તે બાદ સબ સલામત લાગે તો એક પછી એક વિદ્યાર્થીને નદીના પટમાં ઉતારાય છે. તો કેટલીક વાર પાણીનો પ્રવાહ વધારે હોય તો શાળા છૂટ્યા પછી પણ પાણી ઓસરવાની રાહ જોઈ કલાકો સુધી બાળકો નદીના કાંઠે બેસી રહેતા હોય છે. શાળાના આચાર્ય દ્વારા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ રસ્તાના અભાવે કોઈ પણ વાહન માલિક ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવા માટે તૈયાર નથી. બાળકો વરસાદ હોય ત્યારે નિશાળમાં આવી શકતા નથી અને બાળકોનો અભ્યાસ બગડે છે. જો નદી પર પુલ બનાવવામાં આવે તો 70-80 જેટલા બાળકો સારી રીતે આવી શકે. શાળામાં અમારે વાહનની સુવિધા કરાવી છે ટ્રાન્સપોર્ટેશનની, પણ પુલ ન હોવાના કારણે કોઈ અત્યારે તૈયાર થતું નથી. આ વિસ્તારમાં પુલ બનાવવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રએ હજુ એ માંગણી કાને ધરી નથી. ત્યારે સમગ્ર બાબતને ધ્યાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હવે ખાતરી આપવામાં આવી છે કે જોખમી રીતે નદી પસાર કરી અભ્યાસ માટે આવતા આ બાળકો માટે તેમના ગામ કાશિયા ઘોડામાં જ શાળા શરૂ કરવામાં આવશે. પરુણા અને કાશિયા ઘોડા વચ્ચે નદી આવેલી છે. એ બારમાસી નદી નથી, પરંતુ આજે આ બાબત મારા ધ્યાનમાં આવેલી છે એટલે ટૂંક સમયની અંદર કાશિયાગુડા ગામના ધોરણ 7-8 બાળકોની વિગતો મેળવી જો એ ગામની અંદર પૂરતી સંખ્યા થશે તો 7-8 શાળા શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા આપવામાં આવેલી આ ખાતરી કેટલી કારગર નીવડે છે તે તો જોવું રહ્યું, કેમ કે અગાઉ અનેક રજૂઆતોને ધ્યાને ન લેનાર તંત્ર હવે કેવી કાર્યવાહી કરે છે તે પણ એક સવાલ છે. વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ.